ઝાંસીની રાણીએ ત્યારે લક્ષ્મીબાઈએ બલિદાન આપી દીધું દેશ માટે, અને પછી દેશ આખામાં ક્રાંતિ ધીમી પડી ગઈ હતી. અને ઓખાના દરિયા કાંઠેથી દ્વારકાધીશને નમન કરી અને વાઘરો ઊભા થયા. ગોળીઓ લાગે છાતીમાં, લોહીના ફુવારા ઉડે, અને વાઘરો કહેતા હતા ધાર ગોળી લાગે, લોહીનો ફુવારો ઉડે. દ્વારકા પાંજિયાય ધાર ગોળી લાગે, દ્વારકા પાંજિયાય એ ગોળીઓ ખાતા હતા. અને એ મૂળું માણે જેટલો સુરવીરતા, જેટલી તરવાર ચલાવી શકે ધર્મ માટે, દેશ માટે, એટલી પાછી ધર્મ પ્રત્યે અને ભગવાન પ્રત્યે કેટલી ખેવના, એની આ વાત નાનકડી કરું. એ મૂળું માણે દોઢસો ઘોડે સવારો લઈ અને કોળીના ભાંગવા જયારે ખાબકેલા, સાંભળજો, દોઢસો ઘોડે સવારો બાગડતા 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 આવે છે, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભાભી ભાગા. નીકળે અને ઈ કોઈ ક્રીટમાં ચારણ જોઈ જાય હજીભાઈ, તો ચારણ શું કે કેવો હાવ પંજા નાખતો આવ્યો ડાલા મતો. એમાં નગર શેઠ નો 7-8 વર્ષ નો બાળક દીકરો, કોડીનારના નગર શેઠ નો એકનો એક લાડકો દીકરો, એનો જન્મ દિવસ. અને ઈ બાળકને એના માએ મોરહાર હાચો પહેરાવેલો ગળામાં, પગમાં હોનાનો તોડો, અને રમતું રમતું બાળક છે આમ બજારમાં નીકળી ગયું. માની નજર પડી, તૈડમાંથી જોયું કે મારો દીકરો એકલો બજારમાં. અને એને બારવટીએ મૂળ માણેકના માણસોએ પકડ્યો છોકરાને, પણ સિંહના પંજામાં બકરી આવી જાય એમ માને ખબર પડી ગઈ કે આજ મારો દીકરો ગયો, મારી નાખશે. એ પકડ્યો તો રાડ ફાટી ગઈ. માની માં છે ને, જનેતા જનેતા છે. આ માવડીઓ બેઠા બધા, એક નાનકડી વાત વચ્ચે યાદ આવી એટલે કહી દઉં. ક્રીટમાં દવાખાનામાં કોઈ ગરીબ બેન દીકરી પોતાના બાળક 6 મહિનાના બાળકને લઈને દવાખાને લઈ ગયા. અને દવાખાનામાં એટલે ડોક્ટરે કીધું કે આ જોઈ લો, જોઈ લીધું છે ને, આ દવા તમે લઈ આવો, અમારી મેડિકલમાં નથી, થોડી દૂર ફલાણી જગ્યાએ મળશે. એ માં દવા લેવા માટે ગઈને બાળક ન્યા રાખ્યો, નર્સું ડોક્ટર રમાડે રમાડે, બેનને થોડી આવતા વાર લાગી, અડધી કલાક તા છોકરો રાયડું નાખી નાખીને ગાંડા જેવો થઈ ગયો. અરે ડોક્ટર નર્સું બધી આમ કરે, રમકડા આપે, ફલાણું વાલાલો ઉલુલું ઘણું કર્યું, બાળક સાનો ન રહ્યો. માં આવી, આવતા માએ હાથમાં લઈને મારો દીકરો કર્યો ને, છોકરો સાનો રહી ગયો. એટલે ડોક્ટર સાહેબે કીધું, બેન એકચ્યુઅલી તમે જે હા હા હું હું કર્યું એ ભાષા થોડી અમને સમજાવી દો, શીખવાડી દો, તો અમારે બાળકો રોતા હોય ને એની મમ્મી આદાવળી હોય તો અમારે સાનું કરવા માટે એ અમને થોડી ભાષા શીખવાડો. હા હા હું હું માં તમે શું કીધું કે તમારો છોકરો, અમે અડધી કલાક થા સાના રાખતા હતા, નહોતો રહેતો અને આ તરત રહી ગયો, એ ભાષા અમને શીખવાડો. ત્યારે ગામડાની બાઈએ કીધું, બેટા હા હા હું હું ની ભાષામાં સમજવું હોય તો મારા પેટ અવતાર લેવો પડે, એ કોઈ ભાષા નથી, એ તો જનેતાની ભાષા છે, એ તો માની ભાષા છે, જનેતાના પ્રેમની ભાષા છે. એવી જનેતા એવી માં માની નજર પડી, જોયું મારા દીકરાને બારવટીએ પકડ્યો, રાડ ફાટી ગઈ. એનું નામ માધવ હતું છોકરાનું, બાળકનું. એ માધવ, માધવ એને છોડી, એને દઈ દે, હાર દઈ દે, ઘરેણા દઈ દે, તને મારી નાખશે માધવ, માધવ તને હું બીજો લઈ દે, એને આપી દે. માધવ એ અવાજ મૂળું માણેક નામના બારવટીયાના કાને પડ્યો, તેથી મૂળું માણેક એટલું બોલ્યો તો, હે ભા ઇની કે છડી દે, ઇની જો નાલો માધવ આય, માધવ અછા જો પે. એ ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે, અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. ના
આમ ઉપર આટલી અસર પડતી હતી, કેવડી ધર્મની ખેવના, ધર્મની આમાન્યા. પણ એમના માધવ હતું ને એટલે, બાકી ચિંટુક મોન્ટુક ડોટર હોત ને તો પેલા ડોકી મરડી નાખત, અને પછી મને એમ લાગે છે કે એના ઘરેણા કાઢત. ના મારે આપણે વાંધો નથી, પણ કે ખારા નામ હોય તો સારું રહી, એના એ આપણી પરંપરા જળવાય છે, એટલે આવી આપણી ઉજળી પરંપરા છે. પણ છેલે મને જે ગમતું ગીત આપને પણ ગમે છે, એટલે કુંવર અંધની નો ગોપીઓ ને એને રોયડું રાવણ નો રાજ, એમ અમરેલી ઉપર હાથ ધાનાની રામો ધક્યો ભાઈ. અંગ્રેજને આવડું નહીં, એને કરી ની વાળાને વાત નકર, જર્મન જેવી જાત દુનિયામાં લેવા દેત નહીં રામડો. અંગ્રેજને જર્મન આથડ્યા બળિયા જોધા બે, એવું ત્રીજું ગઢમાં તે રણ જગાડ્યું રામડા. ઈ રામવાળાને લડાવતા ગીગાબાપુ બારો કે છે, ચુમાલીસ નેવું નંબરની ગાડી, ઘણી બધી ગાડીઓને રોકીને ઉભી છે, તો એકચ્યુઅલી જરા ઘટાવી લેજો. મરદ મરે તો માર્ગ મૂકીને મરે હો, એટલે જરાક લઈ લેજો. એ તો ખ્યાલ નો રહી ગયો, આ તો ખાલી આનંદ ની વાત છે, પણ લઈ લેજો. ચુમાલી નેવું નંબરની ગાડી બરોબર. વાહ, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નહીં ના નૂર લાગો છો. આ તમારો પડકારો પ્રેમ હો, અમે આટલા ધોળા કરી છે. આજ 29મો લગભગ પ્રોગ્રામ, 29ની રાત તો અમારે આ અહીંયા છે, અને સતત હજી આગળ ઓલો મહિનો પૂરો થઈ ગયા હતી છે, પેલું વેલું જે લિસ્ટ બેને હતી અમને બીક લાગી દીધી કે આ બધું પૂરું થાય અને કેમ થાય. પણ આ બધી થાક્યા હોય, ઓછી થઈ હોય, થયું હોય, ફલાણું ઢીકડું કિલોમીટર કાપ્યા હોય, અહીંયા આવી તમે પડકારો કરો તો ખમા તમને એમ થઈ જાય, ઓ ભાઈ બધો થાક ઉતરી જાય છે. એટલે આ મારા ચાહક મિત્રો માટે આ, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી મીઠ માંડો તો નહીં ના નૂર લાગો છો. હવે હા બોલો, અમે નાના જરણ માઈના તમે તાણી જવાના છો, એ ઠાનિયાણા વાળાઓ અને આજુબાજુના બધા આવેલા મિત્રો, અમે તમને નાનું જરણું માઈના હતા, જરણું કોઈ તાણી હડી, પણ એ અમારો વેમ હતો. અમે નાના જરણ માઈના તમે તાણી જવાના છો, પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો. અને યુવાનો માટે હવે નીકળી મજા આવે છે, મળો છો એકલા સામે પૂણો અંકુર લાગો છો. પૂણો અંકુર જે પેલી વાવણી થાય ને છોડ ઉગે ને જયારે બી માથું ખેતરમાં માંડવી કપા ત્યારે વળેલો હોય, મર્યાદા વળો જો માથું ઉઠ્યું હોય, પછી ધીરે ધીરે ઊભો થયા હોય. મળો છો એકલા સામે પૂણો અંકુર લાગો છો, અને તમારી સહીદુ સાથે ગાંડા તૂર લાગો છો. તમારી સહીદુ સાથે ગાંડા તમે હવથી હવાય ને, હવે નીકળી થોડીક ભારિયાની છે, પણ મજા આવશે, વજન વાળી છે. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દી ની ધૂળ લાગો છો. આ મહાપુરુષો માટે નીકળી છે, આપણને આપ માટે શાસ્ત્રો આપ્યા, ભજનો આપ્યા, ભક્તિ ના આવા આવા વાળા જગ્યાઓ આપી. હલ્દી ના ધૂળ રૂપમાં જોજો, હલ્દી ના મેદાન માં તમે આજે જાવ તો એક આખી રક્ત તલાય કહેવાય છે, રક્ત તલાય નામનો એક આખું સ્થળ છે, છેટે ધાર ઉપર ચડીને જોવો તો લાલ લાગે, શું કામે એ યુદ્ધમાં એટલા લોહી રેડા ના, રક્ત તલાય નામ પડી ગયું, છેટે થી લાલ લાગે. પણ ન્યા જઈની ધૂળ ની આમ મુઠી ભરીને આમ આમ કરીને આમ કરો તો હાથ પીળો થઈ જાય, પીળો દેખાય. અમે તો લોહી પણ રેડા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દી ની ધૂળ લાગો છો, તમે હવથી હવાયા છો. અને છેલ્લી કડી, રહો છો મૌન મહેફિલ માં જરા એક વાહ તો આપો, બાપો બાપો, રહો છો મૌન મહેફિલ માં જરા એક વાહ તો આપો, તમે તો રાજ ના ચાહક ઉચેરું કુળ લાગો છો, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નૈન ના નૂર લાગો છો. એટલે